जय श्री स्वामीनारायण माय डियर स्टूडेंट्स, वेलकम टू द वर्ल्ड ऑफ गुरुकुल। लेट्स स्टडी विथ गौरांग सोनारा सर। टुडेज टॉपिक इज एक्सप्रेसिंग कॉन्ट्रास्ट, दैट मीन्स विरोधाभास। अहीं आपणे केटलाक एमां वपराता जेटला कनेक्टिव्स छे तेना उपयोग विशे शीखीए अने तेने समझिए। धो એટલે તેમ છતાં, ઓલ ધો, ઇવન ધો, ઇવન ઇફ, આ ચારે ચાર એક જ રીતે પ્રયોગમાં લેવામાં આવે છે અને અહીંયા જેટલા પણ લેંગ્વેજ ટર્મ છે મોટાભાગનાનો દરેકનો અહીંયા અર્થ થાય છે તેમ છતાં। નેક્સ્ટ વન ઇઝ હાવએવર, એઝ, તેનો અર્થ પણ તેમ છતાં જ થાય છે। બટ, યટ, સ્ટીલ, ઇન્સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, આ દરેકે દરેક જેટલા કનેક્ટિવ્સ છે મિત્રો યાદ રાખજો, તેનો અર્થ અહીંયા આપણે લેવાનો છે તેમ છતાં। કેવી રીતે કોન્ટ્રાસ્ટ ફંક્શનનો આપણે યુઝ કરીએ છીએ? કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ। કોઈક બાબતોમાં વિરોધાભાસ રજૂ કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો। હી ઇઝ પુઅર, હી ઇઝ ઓનેસ્ટ, તે ગરીબ છે, તે પ્રામાણિક છે। જ્યારે આ વાક્યને આપણે જોડવું હોય છે તો આપણે ધોનો પ્રયોગ કરીએ છીએ। ધો હી ઇઝ પુઅર, હી ઇઝ ઓનેસ્ટ, તે ગરીબ છે તેમ છતાં તે પ્રામાણિક છે મિત્રો। અહીંયા જો સ્ટ્રક્ચર પેટર્ન હેઠળ જોઈએ તો સૌ પ્રથમ આપણે ધો શબ્દનો પ્રયોગ કરીએ છીએ, પછી સબ્જેક્ટ આવે છે, પછી ટુ બીન રૂપ અથવા તો વર્બનો આપણે ઉપયોગ કરીએ છીએ, ક્રિયાપદનો ઉપયોગ કરીએ છીએ, ત્યારબાદ એડજેક્ટિવ આવે છે, કોમા કરીને બીજું વાક્ય આપણે પ્રયોજનમાં લઈએ છીએ, સબ્જેક્ટ પ્લસ ટુ બી અથવા વર્બ પ્લસ એડજેક્ટિવ। મિત્રો, આ સ્ટ્રક્ચર પેટર્નને આપ ખૂબ જ યાદ રાખજો કે સૌ પ્રથમ ધો આવે, પછી સબ્જેક્ટ આવે, ટુ બી અથવા વર્બ આવે અને ત્યારબાદ એડજેક્ટિવ આવે। ઓલ ધો હી ઇઝ પુઅર, હી ઇઝ ઓનેસ્ટ, મિત્રો તમે અહીંયા ચેક કરીશ ધોની જગ્યાએ આપણે માત્ર ઓલ ધોનું પ્રયોજન અહીંયા કરેલું છે અને વાક્ય એ જ રીતે બનાવેલું છે। એટલે આ ચારેય ભાવને યાદ રાખજો, ધો, ઓલ ધો, ઇવન ધો અને ઇવન ઇફ, આ ચારે જે છે તે ચારે એક જ સમાન રીતે ચાલે છે અને એક જ રીતે તેનો પ્રયોગ કરવામાં આવે છે। તેના પછી તરત જ સબ્જેક્ટ, ટુ બી રૂપ, વર્બ અને એડજેક્ટિવ મૂકવામાં આવે છે। હાઉ ડુ વી આઇડેન્ટિફાય ધ એડજેક્ટિવ મિત્રો, એ ખૂબ ધ્યાન પર લોજો, કેવો કેવી પ્રશ્ન પૂછશો એટલે તમને આપોઆપ એડજેક્ટિવ મળી જશે। તે કેવો છે? તો કે ગરીબ છે, પુઅર છે, એટલે આપણને તરત ખ્યાલ આવશે કે એડજેક્ટિવ કયું છે। એના પરથી તમે આઇડેન્ટિફિકેશન મેળવશો અને જવાબને એપ્લાય કરશો। ઘણી વખત અહીંયા ડેશ ડેશ ડેશ, હી ઇઝ ઓનેસ્ટ આવશે, અહીંયા તમારે વિરોધાભાસ દર્શાવીને અહીંયા ધો હી ઇઝ પુઅર એમ લખવાનું થશે મિત્રો। હાવએવર, હાવએવરનો પ્રયોગ થોડી જુદી રીતે કરવામાં આવે છે। હાવએવર પછી મિત્રો તમે ચેક કરશો તો તરત એના પછી એડજેક્ટિવ મૂકવામાં આવે છે, એટલે અહીંયા હાવએવર પુઅર અહીંયા એપ્લાય કરવામાં આવ્યું છે, પછી તરત સબ્જેક્ટ લેવામાં આવે છે, પછી ટુ બીન રૂપ અથવા તો વર્બનું પ્રયોજન કરવામાં આવે છે મિત્રો। એટલે ખૂબ ધ્યાન પર લોજો, હાવએવર પછી તરત એડજેક્ટિવ, પછી સબ્જેક્ટ, પછી ટુ બીન રૂપ અને વર્બ, અને નેક્સ્ટ સેન્ટેન્સ એઝ ઇટ ઇઝ ફોર્મમાં લખવામાં આવે છે મિત્રો। પુઅર એઝ હી ઇઝ, અહીંયા તમે ફરી ચેક કરી શકો છો, હાવએવર પછી આપણે એડજેક્ટિવનો પ્રયોગ કર્યો હતો, અહીંયા પુઅર એડજેક્ટિવ પહેલાં લેવામાં આવે છે અને પછી એઝનો પ્રયોગ કરવાનો છે મિત્રો। અહીંયા જે એઝ છે એની પહેલાં એડજેક્ટિવ મૂકવાનો છે, એટલે તમે ખૂબ ધ્યાન પર લો છો। જ્યારે આપણે એમસીક્યુના ક્વેશ્ચનમાં આવે છે ત્યારે અહીંયા સેન્ટેન્સ પેટર્ન ડિફરન્ટ ડિફરન્ટ રીતે રજૂ કરવામાં આવે છે, ત્યારે તમે ધ્યાન પર લોજો કે સૌ પ્રથમ એઝમાં એડજેક્ટિવ આવે, પછી એઝ મૂકવા આવે, પછી સબ્જેક્ટ અને પછી ટુ બી રૂપ, તો વાક્ય કંઈક આ રીતે થશે, પુઅર એઝ હી ઇઝ, હી ઇઝ ઓનેસ્ટ, જ્યારે હાવએવરમાં પહેલાં હાવએવર પછી એડજેક્ટિવ, એટલે કે હાવએવર પુઅર હી ઇઝ, હી ઇઝ ઓનેસ્ટ, જ્યારે એઝમાં પુઅર એઝ હી ઇઝ, હી ઇઝ ઓનેસ્ટ। હેવ યુ ક્લિયર ફ્રેન્ડ્સ? He is poor, but he is honest. મિત્રો, બટ, યટ અને સ્ટીલ આ ત્રણે ત્રણને ખૂબ
ખૂબ જ સરળતાથી તમે સમજી શકો છો. બસ વાક્ય બે વાક્યોની વચ્ચે જ આપણે જોડવામાં આવે છે. તમે સેન્ટેન્સ પેટર્ન જોઈ શકો છો, સેમ ટુ સેમ છે. સબ્જેક્ટ, ટુ મીન રૂપ, વર્બ પ્લસ એડજેક્ટિવ, અને બટનો એપ્લાય કરો અથવા યટનો એપ્લાય કરો અથવા સ્ટીલનો એપ્લાય કરો અને પછી નેક્સ્ટ સેન્ટેન્સ એપ્લાય કરો. હી ઇઝ પુઅર બટ હી ઇઝ ઓનેસ્ટ, તે ગરીબ છે પણ તે પ્રામાણિક છે. તમે ત્રણેય સેન્ટેન્સનો અર્થ એક જ રીતે તમે અહીંયા જોઈ શકો છો, એક જ રીતે અહીંયા પ્રયોગ કર્યો છે. બટ યટ સ્ટીલનો તે ખૂબ જ ધ્યાન પર લોશો. તમે ધો, ઓલ ધો, ઇવન ધો, ઇવન ઇફનો પ્રયોગ કર્યો તે વાક્યની શરૂઆતમાં આવે છે મિત્રો, હાયર વાક્યની શરૂઆતમાં. પણ પછી તરત જ તમારે એડજેક્ટિવનો ઉપયોગ કરવામાં આવે છે. એઝમાં પહેલાં એડજેક્ટિવ પછી એઝ મૂકવામાં આવે છે. જ્યારે બટ યટ સ્ટીલ એ ત્રણેય વાક્યોની બિલકુલ વચ્ચે ગોઠવવામાં આવે છે અને કનેક્ટિવ સ્વરૂપે લેવામાં આવે છે મિત્રો. ઇન સ્પાઇટ ઓફ હિઝ પોવર્ટી હી ઇઝ ઓનેસ્ટ. મિત્રો આ વાક્યને આપણે જરા ધ્યાનથી સમજીએ. અહીંયા ઇન્સ્પાઇટ ઓફનો પ્રયોગ કરવામાં આવ્યો છે, પછી તરત જ અહીંયા સંબંધક વિભક્તિ લેવામાં આવી છે અને જે પુઅર એડજેક્ટિવ છે તેનું નાઉન સ્વરૂપ અહીંયા રજૂ કરવામાં આવ્યું છે. મિત્રો આ વાક્યને આપણે જુદી જુદી ચાર રીતે લખી શકે છે. એક પછી એક એને સમજીએ, નીચે આપણે સ્ટ્રક્ચરના સ્વરૂપે પણ ધીમે ધીમે એને સમજીશું. મિત્રો ઇન્સ્પાઇટ ઓફ, ધારો કે મારે પુઅરનું નાઉન પોવર્ટી નથી એપ્લાય કરવું, તો હું અહીંયા બીજી રીતે એપ્લાય કરી શકું. ઇન્સ્પાઇટ ઓફ, પછી સંબંધક વિભક્તિ રિલેટિવ પ્રોનાઉન, પછી પોવર્ટીની જગ્યાએ બીઈંગ પ્લસ એડજેક્ટિવ મૂકી શકું છું મિત્રો, અને નેક્સ્ટ સેન્ટેન્સ એઝ ઇટ ઇઝ ફોર્મમાં લઈ શકું છું. આ જ બંને વાક્યને હું ઇન્સ્પાઇટ ઓફની જગ્યાએ ડિસ્પાઇટનો પ્રયોગ કરીને પણ અહીંયા એપ્લાય કરી શકું છું. મિત્રો જરા ધ્યાનથી સમજો, ડિસ્પાઇટ ઇન્સ્પાઇટ ઓફની જગ્યાએ ડિસ્પાઇટ હિઝ પોવર્ટી હી ઇઝ ઓનેસ્ટ. હેવ યુ ક્લિયર? માત્ર મેં ઇન્સ્પાઇટ ઓફની જગ્યાએ ડિસ્પાઇટ શબ્દનો પ્રયોગ કર્યો છે અહીંયા મિત્રો. ડિસ્પાઇટ હિઝ બીઈંગ પુઅર. હેવ યુ ક્લિયર? નાઉ લેટ્સ ચેક થ્રુ ધ સ્ટ્રક્ચર. મિત્રો સૌ પ્રથમ આપણે ઇન્સ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટનો પ્રયોગ કર્યો છે અહીંયા. હેવ યુ ક્લિયર? સૌ પ્રથમ આપણે શું મૂક્યું છે? ઇન્સ્પાઇટ ઓફ અથવા તો ડિસ્પાઇટ કનેક્ટિવ્સ મૂકી છે. દેર આફ્ટર વી એપ્લાય ઓવર હિયર ફ્રેન્ડ્સ રિલેટિવ પ્રોનાઉન, સંબંધક વિભક્તિનો ઉપયોગ કરે છે. ધારો કે અહીંયા હું એપ્લાય કરું છું હી, તો એનું હિઝ થાય છે. સી એપ્લાય કરું તો એનું હર થાય છે. આઈ એપ્લાય કરું તો એનું માય થાય છે અહીંયા રિલેટિવ પ્રોનાઉન. હેવ યુ ક્લિયર? એવી રીતે દરેક રિલેટિવ જે પ્રોનાઉન છે તેનો અહીંયા આપણે પ્રયોજન કરવાનું છે. ઓકે, નાઉ દેર આફ્ટર વી એપ્લાય નાઉન અથવા તો બીઈંગ પ્લસ એડજેક્ટિવ. હી ઇઝ પુઅર, પુઅર એડજેક્ટિવ છે, એનું મેં એડજેક્ટિવનું નાઉન અહીંયા એપ્લાય કર્યું છે, પુઅરટી. જો મને એ નથી ફાવતું તો હું અહીંયા બીઈંગ પ્લસ એડજેક્ટિવ એપ્લાય કરી દઉં, બીઈંગ પુઅર. આ બંનેમાંથી તમને જે યોગ્ય લાગે, જે ફાવે, અથવા એમસીક્યુમાં જે ક્વેશ્ચન પૂછાય એ રીતે તમારે અહીંયા રજૂઆત કરવાની રહેશે મિત્રો. ખાસ કરીને આનો ઉપયોગ ક્યારે આપણે કરીએ છીએ એ જરા આપણે સમજી લઈએ. ખાસ કરીને વાક્યમાં જ્યારે આપણને ટુ મીન રૂપ જોવા મળે, જેમ કે હી ઇઝ પુઅર. ઓકે, હેવ યુ ક્લિયર? હી ઇઝ પુઅર, આપણે સૌ પ્રથમ જોયું હતું વાક્ય હી ઇઝ પુઅર, તો ત્યાં આપણને ટુ બીનો કંઈક ઉલ્લેખ જોવા મળે તો. હેવ યુ ક્લિયર? એમ ઇઝ આર અથવા વોઝ વેર, આપણને જો એવા રૂપો સ્વરૂપોવાળું વાક્ય જોવા મળે તો મિત્રો યાદ રાખજો, આપણે નાઉન એપ્લાય કરી શકીએ છીએ અથવા બીઈંગ પ્લસ એડજેક્ટિવ મૂકી શકે છે. આ ઉપરાંત પણ બીજી કન્ડિશન એવી છે કે જ્યારે આપણને વાક્યમાં જો વર્બ જોવા મળે, કોઈ ક્રિયાપદ જોવા મળે મિત્રો, તો વર્બને સીધું આઈએનજીનું ફોર્મ એપ્લાય કરો અથવા બીઈંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એપ્લાય કરો દો મિત્રો, તો પણ ચાલે. હેવ યુ ક્લિયર? તો અહીંયા આપણે ફરીથી એકવાર જોઈ લઈએ કે અહીંયા ફરી એટલું વાક્ય અધૂરું રહ્યું, પછી પાછું બાકીનું વાક્ય જે હી ઇઝ ઓનેસ્ટ એને અહીંયા કોમા કરીને આપણે કમ્પ્લીટ કરવું પડે. તો અહીંયા આપણે ફરીથી ચેક કરીએ. સૌ પ્રથમ આપણે ઇન્સ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટ મૂકીએ છીએ મિત્રો, પછી આપણે તરત જ અહીંયા સંબંધક વિભક્તિ એપ્લાય કરીએ છીએ, રિલેટિવ પ્રોનાઉન મૂકીએ છીએ મિત્રો. વાક્યમાં ટુ બીન રૂપ છે કે વર્બ એ પહેલાં ચેક કરી લો, એ પ્રમાણે તમે અહીંયા વાક્યમાં એપ્લાય કરો નાઉન અથવા બીઈંગ પ્લસ એડજેક્ટિવ. જો અહીંયા તમને એડજેક્ટિવ સોરી કે પુઅર આપ્યું છે તો તમે એનું નાઉન એપ્લાય કરશો પુઅર. ચલો તમારે એ રીતે એપ્લાય ન કરવું તો તમે બીઈંગ પ્લસ એડજેક્ટિવનો અહીંયા ઉપયોગ કરી શકો છો અને નેક્સ્ટ સેન્ટેન્સ કોમા કરીને તમે અહીંયા પૂરું કરી શકો છો હી ઇઝ ઓનેસ્ટ. હેવ યુ ક્લિયર?
એવી જ રીતે અહીંયા ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ એના ટોટલ ચાર વાક્યો બને છે. તમને એમસીક્યુમાં કયું વાક્ય અહીંયા પ્રયોજન કરવામાં આવ્યું હોય એ તમારે બહુ ક્લિયર રહેવાનું છે કે ઇન્સ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટ. પછી તમારે અહીંયા સંબંધક વિભક્તિ એપ્લાય કરવાની છે. ટુ બીન રૂપ આપ્યું હોય તો નાઉન અથવા બિંગ પ્લસ એડજેક્ટિવ મૂકવાનું છે. વર્બ આપ્યું હોય તો વર્બ પ્લસ આઈએનજી અથવા બિંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એપ્લાય કરવાનું છે. અને ત્યારબાદ મિત્રો ખૂબ યાદ રાખજો કે નેક્સ્ટ સેન્ટેન્સ તમારે કમ્પ્લીટ કરીને રાખવાનું છે. નાઉ ચેક આઉટ ધ વર્બ ફોર્મેશન ઓફ ધ સેન્ટેન્સ. લેટ્સ ચેક. શી વર્કડ હાર્ડ સી પાસ્ટ. હાઉ ડુ યુ ફોર્મ ઇટ ફ્રેન્ડ્સ. તમે આને કેવી રીતે બનાવશો મને જરા કહો તો. અરે અહીંયા તમે જુઓ ખાસ કરીને સી વર્ક હાર્ડ સી પાસ્ટ. મિત્રો ચેક તો કરો, અહીંયા કોઈ કોન્ટ્રાસ્ટનું વાક્ય બનતું જ નથી. તમે ચેક કરી શકો છો સી વર્કડ હાર્ડ સો સી પાસ્ટ. હેવ યુ ક્લિયર? જેથી કરીને આ વાક્યને તમે કોન્ટ્રાસ્ટમાં પ્રયોજનમાં લઈ શકતા નથી મિત્રો. નાઉ લેટ્સ ચેક અનધર વન. બિફોર ઇટ વી કેન કન્ક્લુડ વિથ ધ સ્ટ્રક્ચર ઓફ ઇટ અગેન. ડિસ ઇન્સ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટ. પછી તરત રિલેટિવ પ્રોનાઉન એપ્લાય કરો મિત્રો. જો ટુ બિન લૂપ આવી જાય તો તમે નાઉન મૂકો એડજેક્ટિવનું અથવા તો બિંગ પ્લસ એડજેક્ટિવ એપ્લાય કરો મિત્રો. અથવા જો તમને વાક્યમાં તમને વર્બ જોવા મળતું હોય તો મિત્રો યાદ રાખો વર્બને આઈએનજી એપ્લાય કરી દો અથવા બિંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ મૂકી દો. નાઉ લેટ્સ ચેક અનધર એક્ઝામ્પલ ફોર ઇટ. શી વર્ક હાર્ડ. મિત્રો અહીંયા તમે ચેક કરી શી વર્ક હાર્ડ. ઓકે નેક્સ્ટ વન ઇઝ શી પાસ્ટ. અહીંયા શી પાસ્ટ હતું જેથી કરીને અહીંયા સો જોડીને આપણે અહીંયા કોઈ કોન્ટ્રાસ્ટનું વાક્ય બનાવેલું નથી. પણ હવે જ્યારે જોઈશું શી ફેલ. તેણે જબરજસ્ત મહેનત કરી પણ તેણીની ફેલ થઈ. હેવ યુ ક્લિયર? આ વાક્ય દર્શાવે છે કે ખરેખર આ વાક્ય કોન્ટ્રાસ્ટનું છે મિત્રો, એટલે ખૂબ ધ્યાન પર લોજો. હવે આપણે ચેક કરીએ જરા શી વર્ક હાર્ડ. અહીંયા વર્બવાળું વાક્ય આપેલું છે જે તમે અહીંયા ચેક કરી શકો છો. આગળ આપણે ટુ બીવાળું વાક્ય જોયું હી ઇઝ પુઅર. અહીંયા શી વર્ક હાર્ડ. જેથી કરીને જો આપણે બનાવી શકીએ તો ઇન્સ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટ મૂકી શકીએ. સૌ પ્રથમ સી માટે રિલેટિવ પ્રોનાઉન અહીંયા આપણે હર લઈ શકીએ એટલે ઇન્સ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટ. પછી આવે હર. હવે મિત્રો ટુ બીન રૂપ આપ્યું છે કે વર્બ, તો અહીંયા બહુ ક્લિયર છે કે અહીંયા વર્બ આપ્યું છે એટલે આપણે વર્કિંગ હાર્ડ લખી શકીએ અથવા બીંગ વર્કડ હાર્ડ એપ્લાય કરી શકીએ અને કોમા કરીને સી ફેલ એમ રજૂઆત કરી શકીએ. લેટ્સ ચેક. ઇન્સ્પાઇટ ઓફ અથવા મિત્રો તમે મૂકી શકો છો ડિસ્પાઇટ. સીનું આપણે કરી દીધું હર. આપણે પહેલું ઓપ્શન જો પસંદ કરતા હોય તો વર્કિંગ હાર્ડ, અથવા આપણે બીજું જો ઓપ્શન એપ્લાય કરતા હોય તો બીઈંગ વર્કડ હાર્ડ. અને નેક્સ્ટ સેન્ટેન્સ અહીંયા આપણે કમ્પ્લીટ કરી શકીએ છીએ સી ફેલ. પ્લીઝ કેરી ફોરવર્ડ ધીસ મેટર ઇન યોર માઇન્ડ. પ્લીઝ રિમેમ્બર ઇટ. ઇન્સ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટ પ્લસ રિલેટિવ પ્રોનાઉન એટલે કે સંબંધક વિભક્તિ. પછી જો ટુ બીન રૂપ આવે તો તમે મિત્રો એડજેક્ટિવ નાઉન એપ્લાય કરો અથવા બિંગ પ્લસ એડજેક્ટિવ એપ્લાય કરો. જો વર્બ આવે તો વર્બ પ્લસ આઈએનજી એપ્લાય કરો અથવા બિંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ મૂકી દો અને કોમા કરીને બીજું વાક્ય તમે એપ્લાય કરી શકો છો મિત્રો. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. લેટ્સ ચેક કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. ઇન્સ્પાઇટ ઓફ હિઝ ઇલ હેલ્થ ઇન એક્ઝામિનેશન હી ગોટ ધ ફર્સ્ટ ક્લાસ. મિત્રો તમે આ રીતે રજૂ કરી શકો છો. તેની નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ તેણે પરીક્ષામાં પ્રથમ વર્ગ મેળવ્યો. ધો વી વર્કડ હાર્ડ વી ડુ નોટ ગેટ ધ રિવોર્ડ. તેમ છતાં પણ અમને રિવોર્ડ મળ્યો નહીં. હાઉએવર રીચ હી ઇઝ નોટ જનરસ. તે ખૂબ જ અમીર છે તેમ છતાં તે ઉદાર નથી. રિસ્પોન્સ ટુ ધ ફંક્શન. લેટ્સ ચેક ઇટ. સમીર સેઝ ગણેશ વેન ટુ કેનેડા એઝ હી વોઝ સ્પોન્સર્ડ ધેન. ગણેશને કેનેડામાં સ્પોન્સર કરવામાં આવે છે જેથી તે કેનેડા ગયો. ઓલધો ગણેશ વોઝ સ્પોન્સર હી શુડ વર્ક ફોર ઇન્ડિયા. ગણેશને કેનેડા દ્વારા સ્પોન્સર કરવામાં આવે છે તેમ છતાં તે ભારત માટે કાર્ય કરવું જોઈએ. ટીચર સેઝ
યુ હેવ સબમિટેડ યોર એસાઇનમેન્ટ્સ, દેટ્સ ગુડ. તમે તમારો એસાઇનમેન્ટ સબમિટ કર્યું છે, તે એક સારી બાબત છે. રોનક સેઝ, આઈ એમ સિરિયસલી ઇન્જર્ડ, હું ગંભીર રીતે ઘવાયેલ હતો, તેમ છતાં આઈ હેવ સબમિટેડ ઇટ સર, તેમ છતાં મેં તેને સબમિટ કર્યું છે સર. હેવ યુ ક્લિયર? તમારે આ રીતે ઓલધો, યટ એવા કોન્ટ્રાસ્ટના કનેક્ટિવ્સનો ઉપયોગ કરવાનો રહે છે મિત્રો. જમ્બલ ધ સેન્ટેન્સ, લેટ, ગેટિંગ અપ, અર્લી, ઇન સ્પાઇટ ઓફ, ઇન ધ મોર્નિંગ, આઈ એમ. લેટ્સ જમ્બલ ધ સેન્ટેન્સ. ઇન સ્પાઇટ ઓફ ગેટિંગ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, આઈ એમ લેટ. મિત્રો યાદ રાખજો, ઇન સ્પાઇટ ઓફ સૌ પ્રથમ મૂકવાનું, વર્બ આવે તો આઈએનજી વાળું રૂપ મૂકી દેવાનું, અન્ય શબ્દો એપ્લાય કરી દેવાના, અને નેક્સ્ટ સેન્ટેન્સ તમારે અહીંયા એપ્લાય કરવાનું રહે છે મિત્રો. માય ઇન્સ્ટ્રક્શન્સ, સો મેની ટાઈમ્સ, સ્ટીલ, આઈ હેવ વોર્ન, યુ ડોન્ટ ફોલો યુ. લેટ ચેક ઇટ. આઈ હેવ વોર્ન યુ સો મેની ટાઈમ્સ, મેં તમને ઘણી વખત અહીંયા વોર્ન કર્યા છે. સ્ટીલ યુ ડોન્ટ ફોલો માય ઇન્સ્ટ્રક્શન, તેમ છતાં પણ તમે મારી કોઈ જ ઇન્સ્ટ્રક્શનને અનુસરી રહ્યા નથી. થેન્ક યુ. જય શ્રી સ્વામિનારાયણ.